રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિકથી સન્માનિત થયેલા રોટરીયન ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિનની કરી અનોખી ઉજવણી। શહેરીજનોમાં સહિત વિદ્યાર્થીઓમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ। બ્લડ ડોનેશન કેમ્પમાં 51 જેટલી બોટલો રક્ત કર્યું એકત્રિત। પાટણ શહેરના સિદ્ધપુર ચોકડીથી રેલવે ગરનાળા સુધી 48 લાખના ખર્ચે 500 ડાયરની ભૂગર્ભની નાખવામાં આવી રહી છે પાઇપલાઇન। કામગીરી દરમિયાન એજન્સી દ્વારા આડેધડ ખોદકામ કરતા બીએસએનએલ ટેલિફોનની ખોટકાઈ મેઇન લાઇનો। પાણીની મુખ્ય પાઇપલાઇન પર એજન્સી દ્વારા તૂટી પડાતા સમગ્ર વિસ્તાર ફરગાયો ગંદકીમાં। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74મા નિર્વાણ દિને સૂતરની આંટી દ્વારા અપાઈ અંજલિ। ગાંધી બાપુ તુમ અમર રહોના નારા લગાવી તેમના સિદ્ધાંતોને આગળ ધપાવવા કરાઈ હાંકલ। ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા પણ બાપુને અપાયા શ્રદ્ધાસુમન। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિકથી સન્માનિત થયેલા રોટરીયન ધનરાજભાઈ ઠક્કર દ્વારા કોરોનાની બીજી લહેર વચ્ચે બ્લડની તાતી જરૂરિયાત ઊભી થતા પોતાના જન્મદિનને લઈ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ સુધી બ્લડ પહોંચાડવાનું સુંદર કાર્ય કર્યું હતું। ત્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે લોકોને બ્લડની જરૂરિયાત ઊભી થતા પોતાના જન્મદિવસની બ્લડ ડોનેશન જેવી સેવાકીય પ્રવૃત્તિથી પોતાના જન્મદિવસની યાદગાર ઉજવણી કરી હતી। ત્યારે ચાલુ સાલે પણ પોતાના જન્મદિવસની બ્લડ ડોનેશન કેમ્પ થકી અનોખી ઉજવણી કરી વિદ્યાર્થીઓ સહિત સમાજમાં રહેલા લોકોમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ કેળવાય તે હેતુથી આજરોજ તેઓના જન્મદિન પ્રસંગે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વખત બ્લડ ડોનેટ કરતા તેમનામાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ કેળવવાના પણ પ્રયાસો હાથ ધરાયા હતા। તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ધનરાજભાઈ ઠક્કરના જન્મદિનને લઈ બ્લડ ડોનેટ કરવા આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે ધનરાજભાઈ ઠક્કરે લોકો પોતાના જન્મદિનની જુદી જુદી રીતે ઉજવણી કરતા હોવાનું જણાવી પોતાના જન્મદિનની ઉજવણી લોકઉપયોગી અને સેવાકીય કાર્યો થકી કરવાના ભાગરૂપે તેઓ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર, દર વખતે જન્મદિવસ નિમિત્તે અલગ અલગ લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે, પણ એક રોટરીયન તરીકે અને એક શિક્ષક તરીકે મને પોતાને એક એવું હોય છે કે બ્લડ આપી અને જન્મદિવસની ઉજવણી કરીએ। લગભગ છેલ્લા 15-15 વર્ષથી મારા જન્મદિવસે હું બ્લડ આપું છું અને બાકીના વર્ષમાં 3-4 વખત પણ બ્લડ આપું છું। ગયા વખતે કોરોનાનો સમય હતો અને બ્લડ મળતું નહોતું, લોકોને આપવાની અવેરનેસ નહોતી અને બ્લડની બહુ જરૂરિયાત હતી। ત્યારે અમારા શિક્ષક મિત્ર અને પરમ મિત્ર પણ જેડેન સુડા સર, એમનો એક વિચાર હતો કે આપણે આવો બ્લડ કેમ્પ કરીએ, તો એ નિમિત્ત જન્મદિવસ આવે અને બ્લડ કેમ્પ થાય, અને ગઈ વખતે મારા જન્મદિવસ નિમિત્તે 51 બોટલ એ બ્લડ એકત્ર કરી શક્યા હતા। આજે એ જ અમે કન્ટિન્યુ રાખ્યું છે। આજે મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ કરવાનું નક્કી કર્યું કે ક્યાંક બાનું જોઈએ અને બાના નીચે પણ લોકો બ્લડ આપવાનું શરૂઆત કરે, ન આપ્યું હોય પહેલી વખત પણ બ્લડ આપે, અને એવા કેટલાક વિદ્યાર્થી મિત્રો કે જે પ્રથમ વખત પણ બ્લડ આપવા આવ્યા છે, એક જીબી પટેલ જે જીબીમાં છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી અમારી શાળાના હતા, એ એમના ધર્મપત્ની સાથે બ્લડ આપવા જ્યારે આજે આવ્યા છે ત્યારે અમને ખૂબ આનંદ છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે આ રીતે આપી અને લોકોને અન્યને જે નથી બ્લડ આપતા એમને આપતા કરવા અને એમને એક પ્રેરણા પૂરી પાડવી એવો એક અમારો ઉદ્દેશ છે। તો આજના તબક્કે બ્લડ આપી અને અહીંયા અમે જે મિત્રો અહીં પધાર્યા છે, અમારા રોટરીયન મિત્રો, મારા શાળા પરિવાર, એનએસએસની ટીમ અને જે સ્નેહીજનો શુભેચ્છકો અહીં પધાર્યા છે, એ સર્વેનો આ તબક્કે હું દિલથી આભાર માનું છું। હે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના રહેણાંક વિસ્તારમાં પ્યુન ક્વાર્ટરના મીટરમાં વીજ ફોલ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. પાલિકાનો ફાયર ફાઈટર તાત્કાલિક દોડી આવતા સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન બનતા જાનહાનિ ટળી હતી. યુનિવર્સિટી રોડ પર આવેલ જિલ્લા પંચાયતના પાછળના ભાગે આવેલ યુનિવર્સિટી સ્ટાફના ક્વાર્ટરમાં પ્યુન સ્ટાફના ક્વાર્ટરના વીજ મીટરમાં રવિવારે સમી સાંજે વીજ ફોલ્ટથી આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને લઈ ક્વાર્ટર ખાતે દોડધામ મચી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા પાલિકાનું મિની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો કરીને આગ બુઝાવી દેતા આગ વધુ ન પ્રસરતા કોઈ દુર્ઘટના ન બનતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગને કારણે સ્ટાફ ક્વાર્ટર્સમાં અંધાર પર છવાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તેવું સ્થાનિક લોકોને પૂછતા જાણવા મળ્યું હતું. આગ બાબતે ફાયર ફાઈટરના કર્મચારીએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. પાટણ જિલ્લાના પીઢ ગાંધીવાદી આગેવાન માલજી દેસાઈની પદ્મશ્રી સન્માન માટે પસંદગી કરાતા તેમના પર સતત અભિનંદન વરસાદ થઈ રહી છે. તે સિલસિલામાં આજે પ્રદેશ કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ ગાંધી આશ્રમ ઝીલિયા ખાતે આવ્યું હતું, જ્યાં માલજી દેસાઈને સૂતરની આંટી પહેરાવી શાલ ઉઠાડીને તેમજ ગાંધીજીના ચરખાની મોમેન્ટો આપીને ઉમળકાથી સન્માન કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અગ્રણી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુરામ શર્મા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બધેલ મોહંતી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે માલજી દેસાઈનું સ્વાગત સન્માન કરી તેમને વર્તમાનના ગાંધી લેખાવ્યા હતા અને તેમણે અપનાવેલા ગાંધી વિચારો, સાદગી, સરળતા, મૂલ્યો, સમર્પણ ભાવ અને ત્યાગ સહિતના ગુણો કોંગ્રેસ પણ જીવનમાં અપનાવશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સન્માનના પ્રતિભાવમાં માલજી દેસાઈએ તેમના જીવન ઘડતરમાં સેવાદળનું સૌથી મોટું યોગદાન રહ્યું હોવાનું જણાવીને કોંગ્રેસ ગાંધીજીની વિચારધારા પર રચાયેલો પક્ષ રહ્યો હોવાનું તેમજ આ વિચારધારાથી ક્યારેય ચલિત નહીં થવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જાહેર જીવનમાં કામ કરતા સર્વ આગેવાનો, કાર્યકરોને કેશ અને કેરેક્ટર એ બે બાબતને સૌથી વધુ મહત્વ આપી તેનાથી બચવા રહેવા હિમાયત કરી હતી. માલજી દેસાઈએ તેમના યુવાવસ્થાને લઈને સેવાદળના સૈનિક બન્યા ત્યારથી શરૂ કરેલી સફર અને તેના સંસ્મરણો તાજા કર્યા હતા. ગુજરાતના પ્રભારી રઘુરામ શર્માએ માલજી દેસાઈના કાર્યોમાંથી પ્રેરણા લેવા માટે પ્રદેશ કોંગ્રેસ મૂડી મંડળ આજે ઝીલિયા ખાતે આવ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે માલજી દેસાઈને સફેદ ખાદીધારી સંત લેખાવીને તેમના જીવનના મૂલ્યો અને આદર્શો પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. માલજી દેસાઈએ જાહેર જીવનમાં મૂલ્યનિષ્ઠતા સાથે જ જે સેવાકીય યજ્ઞ આદર્યો છે તે નવી પેઢી માટે પ્રેરણારૂપ હોવાનું પણ જગદીશ ઠાકોરે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ ગાંધીવાદી વિચારધારા ધરાવતા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને કારણે અનેક લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઈડલાઈન ચુસ્તપણે પાલન થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રવિવારે રજાના દિવસે પણ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે માસ્ક ડ્રાઈવ યોજી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ફરજિયાતપણે માસ્ક પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. આ સાથે જ સરકારની કોવિડ ગાઈડલાઈનનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ચીફ ઓફિસરની માસ્ક ડ્રાઈવ દરમિયાન માસ્ક વગર નીકળતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પાસેથી કોઈ પણ જાતની દંડાત્મક કાર્યવાહી કર્યા વિના માસ્ક વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા ચીફ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની રવિવારની રજાના દિવસે પણ બગવાડા દરવાજા ખાતે આયોજિત કરાયેલી માસ્ક ડ્રાઈવની કામગીરી શહેરીજનોમાં પ્રશંસનીય બની હતી. પાટણ શહેરના સિદ્ધપુર ચોકડીથી રેલવે ગરનાળા સુધી ભૂગર્ભ ગટરની 48 લાખના ખર્ચે 500 ડાયાની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે એજન્સી દ્વારા આડીધડ ખોદકામ કરવામાં આવતા
BSNL ફોનની મેઇન લાઇન તેમજ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેથી વિસ્તારમાં પાણી બંધ થયું હતું. રોડ પર પાણી રેલાયું હતું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે રેલવે ગરનાળા વિસ્તારમાં BSNL ફોન બંધ થઈ ગયા હતા, એજન્સીની આડેધડ ખોદકામની કામગીરીને લઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાટણ શહેરમાં સિદ્ધપુર ચોકડીથી રેલવે ગરનાળા સુધી ભૂગર્ભ ગટર લાઇનની 48 લાખના ખર્ચે 500 ડાયાની પાઇપલાઇન નાખવા ખોદકામની કામગીરીને લઈને અવારનવાર પાણીની પાઇપલાઇન તૂટવાની સમસ્યા યથાવત રહી છે. આ ખોદકામ દરમિયાન સિદ્ધપુર 4 રસ્તા તુલસી હોટલ નજીક BSNLની મેઇન લાઇન કપાઈ જતા 300 જેટલા કનેક્શન બંધ થઈ જતા લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરની ખોદકામની કામગીરીને લઈ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતનું આગોતરું આયોજન ના કરવાને કારણે શહેરની પરિસ્થિતિ બેહાલ બની છે. BSNLના કર્મચારીએ જણાવ્યું હતું કે અંડરગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન મેઇન લાઇન કપાઈ જવાના કારણે રેલવે વિસ્તારના પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીના 300થી વધુ ફોન કનેક્શન બંધ થયા છે. તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇન 48 લાખના ખર્ચે 500 ડાયાની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચાલે છે આપણે અંડરગ્રાઉન્ડ ગટર નાખી છે, એમાં અમારા BSNLના લગભગ આખો એરિયા રેલવે નાળા છે, આખો એરિયા બધા કેબલો કાપી નાખ્યા છે. કલેક્ટર ઓફિસ, DSP ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ અને બેંક, દરેક બેંકોના કનેક્શન બધા બંધ કરી દીધા. ધાનેરા નેનાવા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં એક કાર ચાલકે 2 રાહદારીઓને અડફેટે લેતા એકનું મોત થયું હતું, જ્યારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ધાનેરા નેનાવા હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલકે 2 રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આજુબાજુના લોકો એકત્રિત થઈ ઘાયલ મહિલાને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા LCB પોલીસે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બિયર અને દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. પોલીસે 19,66,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ એક વ્યક્તિની અટકાયત કરી હતી, તેમજ 2 વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા LCB પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે એક દારૂ ભરેલી ટ્રક થરાદ માંગરોળ ગામની સીમમાં જઈ રહી હતી, તેને પોલીસે ઝડપી પાડી હતી. LCB પોલીસે ટ્રકમાંથી દારૂ અને બિયરની 3,300 બોટલો, કે જેની કિંમત 9,61,140 રૂપિયા છે, તેને ઝડપી કુલ 19,66,140 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાડી ચાલક એક રૂગનાથરામ ચતુરરામ જાતે જાટ રહે રાજસ્થાનને પકડી લીધો હતો, તેમજ માલ ભરાવનાર નારાયણ જાટ રહે બાડમેર ગાંધીનગરનો તાલુકા જિલ્લા બાડમેર રાજસ્થાન વાળાઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી LCBએ ચોરીની બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા તેણે પોતાના સાળા સાથે મળી 10 જેટલી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે 2 શખ્સની અટકાયત કરી 10 બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા LCB પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે થરાદના નાનોલ ગામના ભરત નામના શખ્સના ઘરે ચોરીના મોટરસાયકલ પડ્યા છે અને હાલમાં ભરત ચોરીનું બાઇક લઈ ભોડું તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે બાતમીના આધારે ભોડું અને જેટા ગામ વચ્ચે નાકાબંધી કરી હતી, જ્યાંથી બાતમીવાળો બાઇક ચાલક પસાર થતા એને રોકી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા 10 જેટલા બાઇક ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું. આ કામમાં પોતાનો સાળો હઠાભાઈ રહે દુધવા થરાદ પણ બાઇક ચોરીનું કામ કરે છે.
અને બંને ભેગા મળી 10 જેટલી બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે. તેમજ ચોરીના 10 બાઇક જેની કુલ કિંમત 2,85,000 ને જપ્ત કરી અને વધુ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પાટણના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે યુવતી પર હિચકારો હુમલો તેમજ ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઈ રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણના સિદ્ધપુરમાં હિન્દુ સંગઠનોએ આ બે ઘટનાને લઈ બાઇક રેલી યોજી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કસૂરવાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શેરગઢ ગામે રહેતા ચૌધરી પરિવારની યુવતી પર વિધર્મી યુવાને છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ધંધુકામાં ભરવાડ સમાજના યુવાનની વિધર્મીઓએ ગોળી મારી હત્યા કરી હતી, જેને લઈ સિદ્ધપુરમાં હિન્દુ સંગઠનોએ સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. સિદ્ધપુરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. તેમજ આવેદનપત્રમાં કસૂરવાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી રામ. સૌપ્રથમ તો જે કિશનભાઈ ભરવાડનું જે અધર્મીઓ જે કૃત્ય કર્યું છે એ સરકાર, ભારત ગુજરાત સરકાર અને એમને ખૂબ કડકમાં કડક સજા થાય એ સિદ્ધપુર શહેર સિદ્ધપુર તાલુકાની વતીથી એ લોકોને બહુ ખૂબ જ એમને સજા થાય એના બદલ આ યુવાનો બધા ભેગા થઈ રહ્યા છે અને આ બધી વસ્તુઓ અધર્મીઓ દ્વારા બીજી વાર થાય નહીં અને થશે તો આ ગુજરાતમાં બહુ અનારત ઊભી થશે અને હવે કોઈ યુવાનો હિન્દુ યુવાનો સનાતન હિન્દુ યુવાનો આ શેકી લેશે નહીં. આ તંત્રનો પણ કહેવામાં આવે છે અને દરેકને કહેવામાં આવે છે જે સમાજ જે ભાષામાં સમજતો હોય એ ભાષામાં સમજી જાય કે આ વસ્તુ હવે હિન્દુઓ પર થશે અત્યાચારો તો કોઈ સહન કરવામાં આવશે નહીં અને સિદ્ધપુરની અંદર પણ ખુલ્લેઆમ કતલખાનાઓ ચાલી રહ્યા છે એ સરકાર દ્વારા બંધ થવામાં આવે એવી સનાતન હિન્દુ ધર્મની સિદ્ધપુરની ધર્મજીવી જનતાને કહેવાનું છે કે આ કતલખાના ખુલ્લેઆમ બંધ થાય. જય જય શ્રી રામ. કાંકરેજ તાલુકાના ખારિયા ગામે એક મહિલાએ પોતાની જીવનલીલા સંકેલી હતી. મૃતક મહિલા ઘરકંકાસના કારણે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ચકચાર ફેલાઈ હતી. લોકોના ટોળા એકઠા થતા તાત્કાલિક ધોરણે થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. પાટણના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે યુવતી પર હિચકારો હુમલો તેમજ ધંધુકામાં કિશન ભરવાડની હત્યાને લઈ રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ધંધુકા અને રાધનપુરના શેરગઢના બનાવને લઈ પાથાવાડાના વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ બંધ પાડી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જય શ્રી રામના નારા સાથે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર હત્યા કેસના મામલામાં ઊંડાણપૂર્વક તપાસની સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી. એકદમ સુખ શાંતિ રીતે અહીંયા પહોંચી છે અને અહીંયા કિશન ભરવાડના માનમાં 2 મિનિટનું અહીંયા મૌન રાખવામાં આવેલ છે અને આ રેલી દ્વારા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ જે બે ઘટના ઘટી છે એમાં સરકારશ્રીએ એક્શન તો લીધું છે પણ હજુ પણ કડક એક્શન લઈ દોષિતોને ફાંસીની સજા કરવામાં આવે તેમજ રાધનપુરમાં જે દીકરી પર હુમલો કર્યો છે એમને પણ પકડી અને એમને પણ કડકમાં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર પાંથાવાડા તેમજ આજુબાજુના હિન્દુ સમાજના લોકોની માંગ છે. જય શ્રી રામ. ધંધુકા ખાતે કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના પડઘા બોટાદ શહેરમાં પણ પડ્યા છે. આજે માલધારી સમાજ અને વિવિધ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કિશનની હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ કરી હતી. ધંધુકા ખાતે બનેલ બનાવ અંગે બોટાદ શહેરમાં માલધારી સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા બોટાદના માર્કેટયાર્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો તેમજ વિવિધ સંગઠનો અને માલધારી સમાજના યુવાનો જોડાયા હતા. શ્રદ્ધાંજલિ બાદ વિશ્વ હિન્દુ પરિષદ
તેમજ બજરંગ દળ સહિત વિવિધ સંગઠનો દ્વારા કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપી જણાવેલ કે આ હત્યા પાછળ સંડોવાયેલા તમામને આકરામાં આકરી સજા કરી સમાજમાં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી. જીગ્નેશભાઈ બોળિયા, બોટાદ. આજરોજ કલેક્ટર દ્વારા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ તો જે ધંધુકા ખાતે જે કિશનભાઈ હિન્દુ ભરવાડની જે હત્યા કરી નાખવામાં આવી છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને સાથે રહી માલધારી સમાજ દ્વારા આજરોજ કિશનભાઈને શ્રદ્ધાંજલિનું તથા અહીંયા આયોજન કરવામાં આવેલ તથા અહીંયા આયોજન બાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ અને આવેદનપત્રની અંદર ખાસ જે લોકો અત્યારે વિધર્મી લોકો જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર કરી રહ્યા છે એના લીધે અમે આગામી સમયમાં આવા ક્યારેય બનાવ બને નહીં અને જો બને તો આની ઉપર સરકારશ્રી પગલાં કાયદેસર લેવામાં આવે અને અમે માનનીય હર્ષ સંઘવી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ કે એચએમ તરીકે તેમને કિશનભાઈના ઘરે જઈને અને બાળકીને અને વિજયભાઈ દ્વારા બાળકીને દત્તક લીધી છે એનું બાળકીને પણ વિજયભાઈ દ્વારા એનું લગ્નથી માંડી અને તમામ ખર્ચો વિજયભાઈ ઉપાડ્યો છે અમારા સમાજ તરફથી તેમજ અમે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ બજરંગ દળ તેમજ અમે દરેક સમાજ દ્વારા અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આવા બનાવ ફરી બને નહીં અને આવા બનાવ ફરી બને તો સરકાર પગલાં લે એવી વિનંતી. અમને ખૂબ મહેનત કરી રહી છે સરકાર દ્વારા, ખૂબ અમને રિસ્પોન્સ મળી રહ્યો છે અને આ જે લોકો પકડાણા છે એને ફાંસીની સજામાં આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી. આજે ધંધુકા જે કિશનભાઈ હિન્દુ ભરવાડ નામના વ્યક્તિની જે હત્યા કરવામાં આવી છે વિધર્મી દ્વારા જે વખોડવામાં આવે છે કે એક યુવાનને આ રીતે હત્યા કરી ફાયરિંગ કર્યું અને એની સાથે જે મૌલાના હતા આ કનેક્શન છે પાકિસ્તાનમાં જાય છે એવું અત્યારે જાણવામાં આવે છે અને ખાસ કરીને તો એક ધર્મગુરુ મૌલાના એટલે એક ધર્મગુરુ કહેવાય. શું આ ધર્મગુરુ આ કરશે તો બીજા શું નહીં કરે? આ ઇસ્લામ ધર્મને બદનામ કરવાની વાત છે. બીજા નંબરમાં કે હવે કયા મૌલાના ઉપર અમે વિશ્વાસ કરવી? ખાસ કરીને સરકારશ્રીને એવી અમારી અપેક્ષા છે કે તમામ જગ્યાએ એની ઇન્કવાયરી થાય, મૌલાના જેટલા હોય આમાં શું ક્યાં ક્યાં કેવી રીતને હથિયારો છે આ છેક છે છેક સુધી આની તપાસ થાય. આ વિશ્વ હિન્દુ પરિષદની તમામ હિન્દુની બધાની એક જ અપેક્ષા છે કે આનું જડથી મૂળ સુધી આ ફરી ક્યારેય થાય નહીં અને આનું રિઝલ્ટ એવું આવે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ આવે અને તાત્કાલિક એને ફાંસીની સજા મળે તો બીજા કોઈને આ કાર્ય કરવામાં બીવે એને વિચાર કરે બસ એ જ અમારી અપેક્ષા છે. એક હિન્દુ યુવકની હત્યા કરવામાં જે ધંધુકામાં આવી આ કોઈ સમાજ નથી, હિન્દુ યુવાનની હત્યા કરવામાં જે આવી છે વિધર્મીઓ દ્વારા અને ધર્મના ઠેકા લઈને બેઠેલા જે છે એવો હથિયારો પૂરા પાડે છે તો આ ભારત દેશ છે, આ એમના બાપની કાંઈ માલિકીનું નથી અહીંયા. એટલે ખાસ કરીને હિન્દુ સમાજમાં રોષ બહુ છે. આ કોઈ માલધારી સમાજનો દીકરો નથી મર્યો, હિન્દુનો દીકરો મર્યો છે. એની 20 દિવસની દીકરીને તમે જુઓ એટલે તમારા રૂવાડા કાપી ઉઠે. આજ બોટાદમાં માર્કેટિંગ યાર્ડ ખાતે 2-5 હજાર યુવાનો કે જે ભેગા થયા હતા અને રેલી કાયદાની મંજૂરી નથી એટલે ન કાઢી, છતાં એ મિત્રોને એટલો રોષ હતો કે તોય તે રેલી સ્વરૂપે ગામમાં નીકળ્યા હતા. તે માટે અમે સરકારની અને અધિકારીશ્રીની માફી માંગીએ છીએ કે આવું ન થવું જોઈએ, છતાંય ત્યાં થયું છે તે બદલ અમે ક્ષમાયાચના માંગવી છીએ અને હિન્દુ સમાજ હવે જાગૃત છે અને આવા મૌલાનાને ફાંસીની સજા મળવી જ જોઈએ. હું આ ભારત દેશ છે, ભારતમાં બધા તે સર્વોને અધિકાર છે કે શાંતિ. આપણે અબ્દુલ કલામ સાહેબને માન આપીએ જ છીએ, આપણે એવું નથી કે મુસલમાન હોય તો આપણે નહીં, પણ જે લાયક હોય એ આપણા માટે સર્વોચ્ચ તાજ સમાન છે કે જેને આપણે દેશના રાષ્ટ્રપતિ તરીકે બહેરાવ્યા બરોબર. પણ આવા જે વિધર્મીઓ છે જે ભડકાવે છે સામાન્ય બાબતમાં એક ધર્મના નામે પોસ્ટ મેલીને જો આવા યુવાનની હત્યા કરવામાં આવતી હોય તો એ સાખી લેવામાં નહીં આવે. એના માટે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માલધારી સમાજ, કરણી સેના અને હિન્દુ સમાજ બધો સાથે છે. જય જય શ્રી રામ.
સત્ય અહિંસા અને સ્વચ્છતાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પાટણમાં રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારે 30 જાન્યુઆરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74મા નિર્વાણ દિન નિમિત્તે પાટણ શહેરના પ્રથમ રેલવે નાળા પાસે પ્રસ્થાપિત કરાયેલી ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમાને પાટણ શહેર ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત વિવિધ સંગઠનોના આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી ગાંધીજી તુમ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગાંધીજીના માલ્યાર્પણ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, રણછોડભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ, ગૌરવ મોદી, દિલીપભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંગ્રેજોથી મુક્ત કરવા માટે ઘણા ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા હતા. કેટલાક ક્રાંતિકારીઓએ અંગ્રેજોની ભાષામાં જવાબ આપ્યો હતો, કેટલાક ક્રાંતિકારીઓએ અહિંસાનો માર્ગ પણ અપનાવ્યો હતો. એ રીતે અહિંસાના અને સત્યના પૂજારી તરીકે ઓળખાતા અને જેમને આ દેશે મહાત્માનું જેમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોમાંથી આ દેશને છોડવા માટે આ દેશની અંદર બધા જ દેશને એક કરીને દેશની અંદર દાંડી યાત્રા, દેશની અંદર ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો અંગ્રેજો એવું સૂત્ર પણ એમને આપી અને આંદોલન ઊભું કર્યું હતું. આ સત્ય એમને ચંપારણ સત્યાગ્રહ કિસાનો માટે પણ આંદોલન ઊભું કરી આ દેશમાંથી અંગ્રેજોને મુક્ત કરવા માટે ગાંધીબાપુએ અલગ અલગ આંદોલન કરીને દેશને એક કર્યા હતા અને આ દેશની અંદર અંગ્રેજોને મુક્ત કરવામાં ગાંધીબાપુનો પણ મહત્વ મારો રહેલો છે, એનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, અમારા લાડીલા નેતા રણછોડભાઈ દેસાઈ સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, અમારા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, સૌ નગરસેવકો, સૌ કાર્યકર્તાઓ ગાંધીબાપુના વિચારોને અમલમાં રાખવાની ભારતીય જનતા પાર્ટી આજે અહીં એમને માલ્યાર્પણ પુણ્યતિથિના દિવસે માલ્યાર્પણ કાર્યક્રમ. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર પ્રમુખ ભરત ભાટિયા, બુરાભાઈ સૈયદ, એનએસયુઆઈ પ્રમુખ દાદુજી ઠાકોર, જયમીન પટેલ સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહી ફૂલહાર અને માલ્યાર્પણ કર્યું હતું. 30 જાન્યુઆરી 1948 દિને બિરલા હાઉસ ખાતે આજે હિન્દુ મહાસભાના સભ્ય નથુરામ ગોડસે એક વૈચારિક પ્લાન્ટેડ ભારતના રત્ન એવા મહાત્મા ગાંધીની નિર્મમ હત્યા કરી ને એમને ચીર નિંદ્રાએ પોઢારી દીધા હતા. આજે એ વાતની અમને ખુશી છે કે ગાંધી વિરોધી ગાંધી ચિંતા માર્ગે તેમના ચરણોમાં નતમસ્તક માથું ટેકવી રહ્યા છે. આજ રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે તેમનું ભીતચિત્રનું અનાવરણ ભારતના માન્ય ગૃહપ્રધાન અમિત શાહ કરી રહ્યા છે. એ જ બતાવે છે કે ગાંધી વિચારધારાનું મૂલ્ય આ દેશમાં હજી પણ જીવંત છે. આ વિચારધારાને કદી પણ નાસી શકાતી નથી ને નાશ પામતી નથી. ને મહાત્મા ગાંધીની વિચારધારાને આ લોકોએ એક વિરોધાભાસ રીતે એવી રીતે ઉપજાવી કાઢ્યું હતું કે ભારતના લોકોને જે ઇતિહાસ ભૂલાવવાનું કામ કરી રહ્યા છે. આજે આ ભારતીય જનતા પાર્ટીના લોકો એ પોતાના કાર્યાલયમાં નથુરામ ગોડસેની પૂજા કરે છે ને બહાર મુખ મેં રામ બગલ મેં છુરી એવા ગાંધી ચિંતા માર્ગે દેખાડો કરી રહ્યા છે. આજે ખરેખર તો તમામ કોંગ્રેસમેનોને જે ગાંધી વિચારધારામાં માને છે તેમણે ગાંધીની પ્રતિમાને એ દૂધીને ગંગાધરથી ધોઈ એ શુદ્ધિકરણ કરવું જોઈએ. જય જવાન જય કિસાન. આ સિવાય આપ પાર્ટી શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, મહામંત્રી વિજયભાઈ રાઠોડ, મંડુભાઈ બારોટ, ભાવેશભાઈ પટેલ, જહીર શેખ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહી ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેઓના વિચારો જનજન સુધી પહોંચાડવા પ્રતિજ્ઞા લીધી હતી. આજે બાપુની નિર્વાણ દિને પૂજ્ય મહાત્મા ગાંધી બાપુને માલ્યાર્પણ કરી ધન્યતા અનુભવી આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સાથે બાપુને માલ્યાર્પણ કર્યા છે અને આજે આ પવિત્ર દિવસે આ ભ્રષ્ટ સરકાર સાથે અમારે એક વિનંતી પણ છે કે આજે જાતિ જાતિનું એ વેરઘેર નાખવાની આ સરકાર કોશિશ કરી રહી છે બંધ કરે. એ બનાવો ગુજરાતની અંદર બન્યા છે એમાં કડકમાં કડક અને આકરા માગની સજા એ ગુનેગારોને થવી જોઈએ. આ સરકાર દ્વારા અગાઉમાં 11-11 12 વખત પેપરો ફોડવામાં આવ્યા. આ સરકારને એક પણ ચમરબંધી મળતો નથી જેને ગુનેગાર સાબિત કરીને એનું રાજીનામું લઈ શકે એને સજા કરી શકે આવી ભ્રષ્ટ અને નપુંસક સરકાર જે આ રાજ્યની અંદર ચાલી રહી છે.
કે ગુજરાતની પ્રજા આજની મોંઘવારી બેકારીથી ત્રસ્ત થઈ ગઈ છે. આજે આ પવિત્ર બાપુના પવિત્ર દિવસે આ સરકારને એવી સંતુષ્ટિ મળે કે ગુજરાતની પ્રજા માટે સારું કામ કરે, અને કામ કરવા માટે આદરણીય શ્રી પૂજ્ય કેજરીવાલજી બધી કંઈક સંસ્કારો લે. ત્યાં બહેનો માટે મુસાફરી જે ચૂંટણી છે બીજેપી સરકારમાં, સારી સ્કૂલો, સરકારી સારી સ્કૂલો છે, એવી પ્રાઇવેટ સ્કૂલો પણ ગુજરાતમાં નથી. સરકારી સ્કૂલો તો છે જ નહીં, 6000થી વધુ સ્કૂલો આજે ગુજરાતની અંદર બંધ થઈ ગઈ છે. તો આ સરકાર કંઈક શીખ લે કેજરીવાલજીમાંથી અને ગુજરાતની પ્રજાને સારો વહીવટ આલે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિકથી સન્માનિત થયેલા રોટરી ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિનની કરી અનોખી ઉજવણી. શહેરીજનો સહિત વિદ્યાર્થીઓમાં બ્લડ ડોનેટ કરવાની જાગૃતિ કેળવાય તે હેતુથી યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન કેમ્પમાં 51 જેટલી બોટલો રક્ત કર્યું એકત્રિત. પાટણ શહેરના સિદ્ધપુર ચોકડીથી રેલવે ગરનાળા સુધી 48 લાખના ખર્ચે 500 ડાયરની ભૂગર્ભની નાખવામાં આવી રહી છે પાઇપલાઇન. કામગીરી દરમિયાન એજન્સી દ્વારા આડેધડ ખોદકામ કરતા બીએસએનએલ ટેલિફોનની ખોટકાઈ મેઇન લાઇનો. પાણીની મુખ્ય પાઇપલાઇન પણ એજન્સી દ્વારા તૂટી પડાતા સમગ્ર વિસ્તાર ફરવાયો ગંદકીમાં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74મા નિર્વાણ દિને સૂતરની આંટી દ્વારા અપાઈ અંજલિ. ગાંધી બાપુ તુમ અમર રહોના નારા લગાવી તેમના સિદ્ધાંતોને આગળ ધપાવવા કરાઈ હાંકલ. ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો દ્વારા પણ બાપુને અપાયા શ્રદ્ધાસુમન. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.